वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभम निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। दर्शक मित्रों, सर्वप्रथम आपणे वात करीशु आजना पंचांग विषे। तो नजर करिए आजना पंचांग ऊपर। विक्रम संवत 2074 मां पुण्य पवित्र एवो आश्विन मास चाली रह्यो छे, जेनी अंदर शुक्ल पक्षे द्वादश्यायाम एटले के आसो महिनानी सुद पक्षनी 12 तिथि थयेल छे अने पवित्र एवो रविवार चाली रह्यो छे। आजनो नक्षत्र पूर्व भाद्रपद चाली रह्यो छे। आजनो योग वृद्धि छे अने आजनो करण भाव चाली रह्यो छे। दर्शक मित्रों, आजनी चंद्र राशि कुंभ छे, जेना मूल अक्षरो ग श स अने स आवे, तो આજના દિવસે જન્મ લેનાર નાના ના ભૂલકાઓના નામ કુંભ રાશિ ઉપરથી રાખી શકાય। આજની તારીખ છે 21/10/2018। તો હવે આપણે વાત કરીશું આજના રાશિફળ વિશે। રાશિચક્રની અંદર સર્વપ્રથમ પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના મૂળ અક્ષરો છે અ લ અને ઈ। આ રાશિના જાતકોને આજના દિવસે ધંધા વ્યવસાયની અંદર ખૂબ જ સાવચેતી રાખવી, ધ્યાન રાખવી। આજના દિવસે નવું મૂડી રોકાણ કરવું નહીં, તાત્કાલિક કોઈની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં। આજના દિવસે આર્થિક લેતીદેતી કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી, ધ્યાન રાખવી, ચોકસાઈ રાખવી, અન્યથા આર્થિક નુકસાન ભોગવવું પડે। આજના દિવસે ઘરની અંદર વાતાવરણ થોડું તંગ બની રહે, પતિ પત્ની વચ્ચે નાની મોટી તકરાર થવાના યોગો દેખાઈ રહ્યા છે। આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવો, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહે, આરોગ્યની બાબતે થોડું સાચવો। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના મૂળ અક્ષરો છે બ વ અને ઉ। આ રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને સરકારી કામોની અંદર થોડો વિલંબ થતો જણાય। આજના દિવસે કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશનને લગતા કામોની અંદર થોડી ધીરજ રાખવી, થોડો સંઘર્ષ કરવો પડે। આજના દિવસે મિત્રોનો સાથ સહકાર સંપૂર્ણ રીતે મળી રહે, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખર્ચાળ રહે, માનસિક ચિંતામાં થોડો વધારો થાય। ગાડી વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો, તકેદારી રાખવી। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ મહેનતકારક રહે, આરોગ્ય થોડું સારું જણાય। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના મૂળ અક્ષરો છે ક છ અને ઘ। આ રાશિના જાતકોને આજના દિવસે શેર બજાર અને સોના ચાંદીને લગતા કામોની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય। આજના દિવસે કોઈ નવા કાર્યની તમે શરૂઆત કરી શકો। આજના દિવસે ઓચિંતો ધનલાભ થાય, જૂના ચાલી રહેલા વિવાદિત કાર્યો પરિપૂર્ણ થાય। આજના દિવસે મોસાર પક્ષનું સારું લેણું તમને રહે, મિત્રોનો સાથ સહકાર મળી રહે, મિત્રો સાથે નાની મોટી યાત્રાના યોગો થાય। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ પરિશ્રમદાયક રહે, આરોગ્ય સારું જણાય। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના મૂળ અક્ષરો છે ડ અને હ। આ રાશિના જાતકોને આજના દિવસે નોકરીયાત વર્ગને ખૂબ સાવચેતી રાખવી, ધ્યાન રાખવી, કોઈ પણ કાર્યની અંદર ચોકસાઈ રાખવી, અન્યથા ઉપરી વર્ગ પાસેથી ઠપકો સાંભળવો પડે। આજના દિવસે આર્થિક નુકસાની ભોગવવી પડે, પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો થાય। આજના દિવસે પરિવારની અંદર પણ નાની મોટો પૈસાનો ખર્ચ આવતો જણાય। આજ ખાસ કરીને સંતાનોને લઈ અને ચાલી રહેલી આગળની ચિંતાજનક બાબતોની અંદર સમાધાન થાય, શાંતિની અનુભૂતિ થાય। આજના દિવસે પરિવારનો સાથ સહકાર મળી રહે, આરોગ્ય ખૂબ જ સારું રહે, તંદુરસ્તી રહે, જૂની બીમારીમાંથી છુટકારો થાય, આજનો દિવસ સારો રહે। દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294
540, managed by Akshvi Event, converting dream into reality. Catering by Green Veg Catering, best chef and taste forever. Decor by She Decor, design your perfect dream. Light by Touch and Glow Light. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. મ્યુનિસિપાલિટી અને સરકારી શૈક્ષણિક બિન શૈક્ષણિક નિવૃત્તિ હિતરક્ષક સમિતિ દ્વારા ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 21/10/2018 રોજ કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવા, કાર્યક્રમમાં હાજર રહી તેઓનો ઉત્સાહ વધારવા આપને આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ છે GIDC ઓઢવ હિન્દી શાળા નંબર 1, ઉદય એસ્ટેટ પાસે, આદિનગર, ઓઢવ, અમદાવાદ. સવારના 8 કલાકથી વોલીબોલ ટુર્નામેન્ટ શરૂ કરી દેવામાં આવશે, ત્યારે સૌજન્ય સ્વીટ એન્ડ ડેરી પાર્લર જે કસ્ટમર કેર નંબર છે 800066 7788, સિઝન બેકરી કસ્ટમર કેર નંબર છે 6359667788. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. વિરામ બાદ ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. રાશિચક્રમાં હવે આગળની રાશિની વાત કરીએ તો હવેની રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના મૂળ અક્ષરો છે મ અને ટ. આ રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને સાહિત્ય, સંગીત, કલા અને નૃત્યને લગતા ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, નવા પુરસ્કાર પ્રાપ્ત થાય, સમાજ, કુટુંબ, પરિવારની અંદર ઇજ્જતની પ્રાપ્તિ થાય, યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય. આજના દિવસે પરદેશમાંથી શુભ સમાચાર પ્રાપ્ત થાય, મિત્રોનો સહકાર મળી રહે, મિત્રો સાથે હરવા ફરવાના યોગો બની શકે. આજના દિવસે શક્ય બને તો બાહ્ય ખાવા પીવાનું છોડવું, આરોગ્ય સાચવવું, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો જણાય. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના મૂળ અક્ષરો છે પ, ઠ અને અણ. આ રાશિના જાતકોને આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારું રહે. આજના દિવસે નવી ગાડી તથા વાહન ખરીદવાના યોગો દેખાઈ રહ્યા છે. આજનો દિવસ પરિવારની સાથે શાંતિમય પસાર થાય. જૂના ચાલી રહેલા પરિવારના મતભેદો આજના દિવસે સારા થતા જણાય. સંબંધોમાં મીઠાશ આવે. જૂના મિત્રો અને સગા સંબંધીઓની મુલાકાત થાય. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે. પોતાના કામકાજની સાથે સાથે પરિવારને લગતા કામો માટે પણ સમય આજના દિવસે ફાળવવો પડે. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો મહેનતકારક રહે. આરોગ્ય દ્રષ્ટિએ થોડું સાચવવું, પેટને લગતી સમસ્યાનો સામનો કરવો પડે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના મૂળ અક્ષરો છે ર અને ત. આ રાશિના જાતકોને આજના દિવસે તમામ ક્ષેત્રમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આજના દિવસે ખાસ કરીને લગ્ન ઉત્સુક યુવક અને યુવતી માટે સારા સમાચાર પ્રાપ્ત થાય. સગાઈ અને વ્યવસાયને લગતી બાબતોની વાતો આજના દિવસે આગળ વધતી જણાય. શુભ કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય. સંતાનોને લઈ અને ચાલી રહેલી જૂની ચિંતામાંથી છુટકારો પ્રાપ્ત થાય. આજના દિવસે દેશ વિદેશમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય. પરિવારનો સાથ સહકાર મળી રહે. આરોગ્ય દ્રષ્ટિએ દિવસ સારો રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના મૂળ અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના રોજિંદા જીવનની અંદર, કાર્યની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ સમાજ સેવા માટે સમય ફાળવવો પડે. રાજકીય ક્ષેત્રને લગતા વ્યક્તિઓને આજના દિવસે આગળ વધવાનો મોકો પ્રાપ્ત થાય. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો ખર્ચાળ રહે. પૈસાની લેતી દેતી કરતી વખતે ખાવ સાવચેતી રાખવી, ધ્યાન રાખવું. આરોગ્યની બાબતે થોડી ચિંતાનો વિષય જણાઈ રહ્યો છે. આજના દિવસે વાહન ચલાવતી વખતે તકેદારી રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો જણાય. દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા,
કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. મ્યુનિસિપાલિટી અને સરકારી શૈક્ષણિક બિન શૈક્ષણિક નિવૃત્તિ હિતરક્ષક સમિતિ દ્વારા ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 21/10/2018 રોજ કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવા, કાર્યક્રમમાં હાજર રહી તેઓનો ઉત્સાહ વધારવા આપને આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ છે GIDC ઓઢો હિન્દી શાળા નંબર 1 ઉદય એસ્ટેટ પાસે આદિનગર ઓઢો અમદાવાદ. સવારના 8 કલાકથી વોલીબોલ ટુર્નામેન્ટ શરૂ કરી દેવામાં આવશે, ત્યારે સૌજન્ય સ્વીટ એન્ડ ડેરી પાર્લર જે કસ્ટમર કેર નંબર છે 8000066788, સિઝન બેકરી કસ્ટમર કેર નંબર છે 6359667788. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. વિરામ બાદ પરિવાર, આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. રાશિ ચક્રમાં હવે આગળની રાશિની વાત કરીએ તો હવેની રાશિ આવે છે ધન રાશિ. ધન રાશિના મૂળ અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આ રાશિના જાતકોને આજના દિવસે જૂના ચાલી રહેલા વિવાદિત કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, નવી જમીન તથા મકાન લેવાના યોગો દેખાઈ રહ્યા છે. આજના દિવસે ઓચિંતો ધનલાભ થાય, પરિવારને લગતા તમામ કાર્યો આજના દિવસે સારા રહે. આજના દિવસે જૂના બગડેલા સંબંધો પણ સુધરતા જણાય, મિત્રોનો સાથ સહકાર મળી રહે, પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો પરિશ્રમદાયક રહે, થોડી મહેનત વધુ કરવી પડે, આરોગ્ય દ્રષ્ટિએ દિવસ સારો રહે. ત્યારબાદ હવે આગળની રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના મૂળ અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આ રાશિના જાતકોને આજના દિવસે ખેલકૂદ અને રમતગમતના ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, નવા પુરસ્કાર પ્રાપ્ત થાય, ઇનામની પ્રાપ્તિ થાય, આજના દિવસે ધનલાભ થાય. પણ શેર બજાર અને સોના ચાંદીને લગતા કામોની અંદર થોડી સાવચેતી રાખવી. આજના દિવસે તાત્કાલિક કોઈ પણ વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવો નહીં, મહત્વના નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી અને આગળ વધવું. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહે, પ્રગતિકારક રહે, આરોગ્ય પણ સારું જણાય. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના મૂળ અક્ષરો છે ગ, ષ, સ અને સ. આ રાશિના જાતકોને આજના દિવસે ધંધાકીય ક્ષેત્રની અંદર થોડી નુકસાની ભોગવવી પડે. આજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં, સરકારી કામોને લઈ થોડો વિલંબ થાય, સંઘર્ષ કરવો પડે. આજના દિવસે મનધાર્યું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી ન શકો, હતાશાની અનુભૂતિ થાય. આજના દિવસે પોતાના મન મગજ ઉપર થોડો કાબુ રાખો, ગુસ્સા ઉપર પણ થોડો કાબુ રાખો. પતિ પત્ની વચ્ચે નાની મોટી તકરાર થવાના યોગો બની શકે છે, આરોગ્ય થોડું સાચવવું. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ જ સારો રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મીન રાશિ. મીન રાશિના મૂળ અક્ષરો છે દ, ચ, જ અને થ. આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં. આજના દિવસે આર્થિક લેતી દેતી કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી, ધ્યાન રાખવું. આજના દિવસે સામાન્ય પરદેશમાંથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય, પરિવારની સાથે હરવા ફરવાના યોગો દેખાઈ રહ્યા છે. આજના દિવસે શક્ય બને તો બાહ્ય ખાવા પીવાનું છોડવું, અન્યથા પેટને લગતી સમસ્યાનો સામનો કરવો પડે, લાંબી મુસાફરી પણ કરવી નહીં. આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ પ્રગતિશીલ રહે, આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, આરોગ્ય થોડું સાચવવું.
દર્શક મિત્રો, તો આ હતું આજનું રાશિફળ. આની સાથે જ મને રજા આપશો. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. આવતીકાલે ફરીવાર મળીશું આપના મનપસંદ કાર્યક્રમ, આપની રાશિ, આપના ભવિષ્યમાં. ત્યાં સુધી સર્વને જય મહાકાળ.